અને મહોત્સવ ઉજવાય. એક વ્યક્તિનો બીજા વ્યક્તિ સાથે સંબંધ જોડાય અને આપણે એને ઉજવીએ ત્યારે પણ મહોત્સવ થાય. એક વ્યક્તિની બીજા કોઈક વ્યક્તિ સાથે મિત્રતા થાય ત્યારે પણ આપણે સામાન્યથી પાર્ટી કરતા હોઈએ છીએ. બધા જ સંબંધોને તોડી નાખશે અને જૈન શાસનની અંદર એનો મહોત્સવ થશે. ઢોલ અને શરણાઈના નાદ થશે. આખો શ્રી સંગને મોકલે અક્ષય હૃદયના શુભ ભાવ સાથે વધાવશે. સરસ મજાના મંગલ ગીતો ગવાશે. હર્ષનો નાદ જય જયકાર થશે. એક પતિ સંસારની અંદર સંબંધો બંધાય છે ત્યારે મહોત્સવ થાય છે, પણ જૈન દર્શન સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટેનો મહોત્સવ છે. એક પતિ એની પત્ની સાથે સંબંધ કાયમ માટે છોડી નાખશે, એક પત્ની એના પતિના સાથે સંબંધ તોડી નાખશે, એક દીકરી એના પિતા સાથે, એક પિતા એના પુત્ર સાથે, બધા જ સંબંધો તૂટશે. પણ એક એવા સંબંધો તૂટશે કે જે સંબંધોનો આધાર ભૌતિકતા છે, એ સંબંધોનો આધાર સ્વાર્થ છે. મને સાથીઓ, આજે આપણે સંસારની ચિંતામાં સંબંધો છે તે સંબંધોનો આધાર છે. કોઈને પણ ખબર પડવું પડશે કે સ્વાર્થના કારણે આ સંબંધો ભરાયેલા છે. મૈત્રીનો સંબંધ બંધાશે. બધા જીવોની હિતચિંતા, પરમ કલ્યાણની ભાવના, આત્મ કલ્યાણની ભાવના સાથે આજે
Sayyam Mahan,
સહી